હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણો નવો વ્લોગ આવી ગયો છે. અત્યારે વાગી ગયા છે 9:15, અને આજે આપણે 22 માંડવીમાં દવા છાંટવાની છે. છેલ્લો ડોઝ છે તો છાંટી દઈએ. ચાલો હવે. તો ફ્રેન્ડ્સ, આપણે મકાઈ થોડીક વાવેલી હતી તે ઉગી ગઈ છે, અને 22 માંડવી છે આપણી પાછળ ઓરવેલી, એમાં દવા છાંટવાની છે. તો ચાલો અમે દવા છાંટી દઈએ. છેલ્લો ડોઝ છે, હવે તો પછી નથી છાંટવાનો, 5મો ડોઝ છે છેલ્લો, છાંટી દઈએ. મકાઈ આપણી હતી ઉગી ગઈ છે, અને 22 માંડવી છે આપણે 9 વીઘાની, એમાં દવા છાંટવાની છે અત્યારે. તો ચાલો અમે છાંટી દઈએ. અત્યારમાં મિત્રો પાણી ભરે છે કૂવામાંથી. ભાઈ, લાઇટનો પાવર તો બપોરે 12:30 છે, એટલે અત્યારે તો કૂવામાં પાણી વધારે હોય એટલે શીશીને ભરે છે. 12:30 પાવર આવશે ત્યારે ભરી લેશું બેરલ. રાતાળને આવ્યો હોય તો એની આ છેલ્લો ડોઝ છે છાંટવાનો હવે. અને આ છે સ્પીડવે સ્ટીકર, 10 ml નાખવાનું હોય. બધી દવાઓ લઈ આવ્યા છીએ, છેલ્લો ડોઝ છે હવે, પછી છાંટવાનો નથી. ફ્રેન્ડ્સ, દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. ત્રણના ફુવારા ચડાવી દીધા એટલે બે ઉથલ વરાઈ જાય. જીવીસ છે, આ વાવણીની છે, અને આ ઓરવેલી છે, બેમાં મારવાની જ છે દવા. ભાઈ દવા છાંટે ફ્રેન્ડ્સ, આપણે માંડવી ભાઈ અને 2-3 દિવસ થયા છે, અને આ છેલ્લો ડોઝ મારી દીધો છે દવાનો. અને હવે વરસાદ થઈ જાય તો બહુ સારી વાત છે. વરસાદ થતો નથી, જો વરસાદ થઈ જાય તો વરસાદની અત્યારે બહુ જરૂર છે. માંડવી હવે 1-1.5 મહિનો ઊભી રહેશે. કૂવામાં આ વખતે તો સાપ નથી આવ્યો, બાકી વર્ષો વરસ સાપ તો હોય જ. અને બેરલ આપણું ભરાઈ ગયું છે, પંપે ભરાઈ ગયો હોય. અને ભાઈ દવા છાંટે પાછા આવે એટલે આ બીજો પંપ લઈને યાદ આવશે. અને સવારનો નજારો તમે જોવો વાડીનો. મિત્રો, આપણે જે ઓરવલી માંડવી હતી એમાં દવા છટાઈ ગઈ છે, અને હવે વાવણીની માંડવી છે એમાં દવા છાંટવાની બાકી છે.
તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 1:30 દોઢ થઈ ગયો છે. અમે જમી લઈએ, જમીને અમે ઓલી વાળીએ જે 22 માંડવી છે એમાં દવા છાંટવાની છે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણે જમી લીધું છે અને હવે જે 22 માંડવીમાં દવા છાંટવાનું શરૂ કરી દીધું છે. જે 22 માંડવીમાં તો એટલી દવા નથી, ખાલી 8 પંપ જેવું જ છે. મિત્રો, આપણી દવા અમે છટાઈ ગઈ છે. વ્લોગને અહીંયા પૂરો કરીએ, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને પૂરેપૂરો જોજો.